એલસીબી ટીમની સરાહનીય કામગીરી. ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમએસ ભરાડા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી કેમિકલ ચોરી તેમજ બાયોડીઝલના નામે વાહનો ઇંધણ તરીકે ભરી આપતા જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ સંગ્રહ કરતા એસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન ઝાલા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ રાત્રિના એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુરતથી અંકલેશ્વર તરફના રોડની બાજુમાં કાપોદરા ગામની સીમમાં આવેલ દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે બાયોડીઝલના નામે જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ભરી આપી વેચાણ કરે છે. જે બાતમી હકીકતના આધારે એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યાએ મામલતદાર શ્રી અંકલેશ્વર તથા એફએસએલ અધિકારી શ્રીને સાથે રાખી તપાસ હાથ કરતા હોટલના કમ્પાઉન્ડમાં બનાવેલ પતરાના શેડમાં તથા પાર્ક કરી મૂકેલ આઈસર ટેમ્પામાં સંગ્રહ કરવામાં આવેલ કુલ 1600 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તથા વાહનોમાં ઇંધણ તરીકે ભરી આપવામાં આવેલ ફ્યુઅલ પંપ મળી આવતા મામલતદાર શ્રી તથા એફએસએલ અધિકારી શ્રી દ્વારા ચકાસણી કરી મળી આવેલ પ્રવાહીનો જથ્થો જ્વલનશીલ હોવાનો તેમજ સંગ્રહ કરવાની કોઈ મંજૂરી ધરાવતા ન હોવાનું જણાવતા મામલતદાર શ્રી દ્વારા મળી આવેલ શંકાસ્પદ પ્રવાહીમાંથી જરૂરી નમૂનાઓ લઈ મળેલ કુલ 1600 લીટર શંકાસ્પદ પ્રવાહી કિંમત રૂપિયા 96,000 જથ્થો સીઝ કરેલ છે. તેમજ મળી આવેલ ઉપરોક્ત જ્વલનશીલ પ્રવાહી કોઈપણ જાતના ફાયર સેફ્ટી અંગેના સાધનો સિવાય ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા હોવાનું જણાતા સ્થળ ઉપર હાજર મળી આવેલ મુદ્દામાલનો કબજો ધરાવનાર ઇસમ તેમજ જ્વલનશીલ પ્રવાહી પૂરું પાડનાર ઇસમ વિરુદ્ધમાં એલસીબી દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.